दोस्तों हमणा एशियन चैम्पियनशिप नी फाइनल रमाई गई अहीं अंडर 14 नी आ टूर्नामेंट में देव जाविया विज नंबर 1 अंडर 14 ए आ टूर्नामेंट बहु आसानी थी जीती लीधी है। चलो आपणे एने मळीए कारण के आ टूर्नामेंट सिवाय पण एना घणा बधा प्लान्स छे आपणे एनी विशे पण माहिती मेळवीए। देव आजनी टूर्नामेंटनी जो आपणे वात करीए तो हाउ इम्पोर्टंट इट वॉज केटली तमारा माटे इम्पोर्टंट टूर्नामेंट हती आजनी? आ टूर्नामेंट घणी इम्पोर्टंट हती केम के हुं वधारे एशियन रैंकिंग रम्यो भी नथी। आ मारी त्रीजी चौथी एशियन रैंकिंग हती ने पहली एशियन रैंकिंग हुं जीत्यो छुं तो आ एटले बहु सारी एवी खुशीनी वात छे के हुं आ टूर्नामेंट जीत्यो। खास करीने कोई एवी मैच के जे टफ लाग्यो एनी अंदर? बिकॉज आफ्टर ऑल इट्स एशियन चैम्पियनशिप एटले क्यांक तो एवुं लाग्यु हशे के कंईक टफ मैचो थी। कोनी साथेनी मैच लिटल टफ हती? आजनी मैच बस सौथी वधारे टफ हती, बाकी बीजी कोई मैच अमारे एटलुं प्रेशर नहोतुं लेवुं पड्युं। વોટ ઇઝ ધ રોડ અહેડ? એટલે આના પછી ધારો કે આ ચેમ્પિયનશિપ હવેથી વોટ આર યુ ગોઈંગ ટુ ડુ નેક્સ્ટ? એટલે બીજું શું કરવાનું છે? હું નેક્સ્ટ વીક હમણાં હૈદરાબાદ જાઉં છું, અંડર 16 માટે આઈટાની ટુર્નામેન્ટ છે, એના પછી હું જૂન એન્ડિંગ 28ના યુરોપ જાઉં છું, એમાં હું યંગસ્ટર્સ ટુર્નામેન્ટમાં સિલેક્ટ થયો છું, ત્યાં 5 વીક ટુર્નામેન્ટ્સ છે એ રમવા માટે। ત્યાર પછી ઓગસ્ટમાં મારે રોડ ટુ વિમ્બલ્ડનમાં જે સિલેક્શન થયું છે એના માટે જવાનું છે લંડન। રોડ ટુ વિમ્બલ્ડનનું સિલેક્શન દેવ જાવ્યા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, લાસ્ટ 2 વર્ષથી ઇન્ડિયન છોકરા જઈને જીત્યા છે તો મારો બી આ ડ્રીમ છે કે હું ત્યાં જઈને જીતું, અને એક તો ડ્રીમ હતું કે હું વિમ્બલ્ડનના કોર્ટ પર રમું એ સૌથી વધારે અચીવ થઈ રહ્યું છે। ગ્રાસ કોર્ટ પર રમવાનું વિલ ઇટ બી કમ્ફર્ટેબલ ટુ દેવ? હા, એટલે અમે નડિયાદ જઈને પ્રેક્ટિસ કરીએ છીએ, વધારે લો રહેવાની ફીલ લેવાનો ગ્રાસ કોર્ટનો, એટલે વધારે હેલ્પફુલ તો થવું જોઈએ। અત્યારે ધારો કે બેન તૈયારીઓ કરો છો તો કેટલા કલાકની પ્રેક્ટિસ જોઈએ દેવ જાવ્યાના? પ્રેક્ટિસ તો સવારના 1.5 કલાક હોય છે અને સાંજે 3 કલાકની પ્રેક્ટિસ હોય છે, બીજા 2.5 અવર્સની ફિટનેસ હોય છે। ખાસ કરીને ઓવરઓલ જોઈએ ટેનિસ અત્યારે જે રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે, ખાસ કરીને તમારે યુવાનો બહુ જ આગળ આવી રહ્યા છે, છોકરાઓ બાળકોથી માંડીને રાઈટ ફ્રોમ દેટ, શું કહેવું છે? એટલે બધા ગુજરાતમાં બહુ સારું કરી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું થઈ ગયું છે, ગુજરાત સ્પોર્ટ્સ ગુજરાત SAG ગવર્મેન્ટ બહુ સારું સપોર્ટ કરી રહ્યા છે, એના લીધે બધા આગળ આવી રહ્યા છે હવે। તો દોસ્તો આ હતા દેવ જાવ્યા। દેવ જાવ્યાનું કહેવું છે કે ઘણા બધા પ્લાન્સ છે એના, વિમ્બલ્ડન રમવાનું છે, ખાસ કરીને ઇટ્સ એક્સાઇટિંગ કે વિમ્બલ્ડનના ગ્રાસ કોર્ટ ઉપર દેવ જાવ્યા રમે, અને આપણને પણ ગૌરવ ચોક્કસ થશે કે ગુજરાતનો છોકરો વિમ્બલ્ડન પર રમતો હોય, એ ડેફિનેટલી એ આપણને એક આનંદ અને ગૌરવનો વિષય છે।